આજે આપણે દાખલા નંબર 17 સિદ્ધપુર ઇસ્તપુર લિમિટેડ જોવાના છે. સ્ટાર્ટ કરીએ સિદ્ધપુર ઇસ્તપુર લિમિટેડ. રૂપિયા 10 નો એ લેવા 6 લાખ ઇક્વિટી શેર 7 ના પ્રીમિયમ થી બહાર પાડે છે. મતલબ 10 રૂપિયા શેર ના અને 7 રૂપિયા પ્રીમિયમ ના 17 રૂપિયા થાય. ટોટલ અરજી વખતે 10 રૂપિયા એમાં શું કીધું પ્રીમિયમ સહિત, મતલબ કે 7.5 રૂપિયા પ્રીમિયમ નથી ક્યારે મગાવે છે અરજી વખતે. મંજૂરી વખતે 4 રૂપિયા અને હપ્તા વખતે 3 રૂપિયા. 9 લાખ શેરની અરજી મળે છે. 6 લાખ શેર બાદ પાડવાના અરજી મળે છે 9 લાખની. મતલબ કે જે વધારાના 3 લાખ શેર છે જે આપણે ના મંજૂર કરશું. હવે આ સિદ્ધરાજ છે બરાબર, સિદ્ધરાજ જે છે એ 6000 શેર પર મંજૂરીની રકમ નહીં ભરતા તેના શેર જપ્ત કરવામાં આવે છે. તમે દાખલા નંબર 16 માં જોયું કે જ્યારે પણ કોઈ શેરહોલ્ડર એના નાણા ન ભરે તો તરત જ એના શેર જપ્ત કરવામાં આવતા હતા. અહીંયા એવું બનતું નથી, અહીંયા માત્ર એના શેર જપ્ત કરે છે, ફરી બહાર પાડ્યા નથી. આપણે દાખલામાં શું હતું, જપ્ત કરીને તરત જ બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જયસિંહ નામનો જે બીજો શેરહોલ્ડર છે એ 4000 શેર પર હપ્તો ન ભરવાથી તેના શેર જપ્ત કરવામાં આવે છે. હવે બધી પ્રક્રિયા થઈ ગયા બાદ એટલે કે મંજૂરી, અરજી અને હપ્તાની રકમ મગાવી લીધા બાદ આ લોકોના શેર જપ્ત થઈ ગયા. પછી જે સિદ્ધરાજના શેર છે 6000 તે 7 ના ભાવે બહાર પાડવામાં આવે છે, અને જે જયસિંહના શેર છે 4000 તે 6 ના ભાવે બહાર પાડવામાં આવે છે. ટૂંકમાં આ જે શેર છે તે જપ્ત થયા બાદ તરત જ બહાર પાડવામાં નથી આવતા, પણ બધી પ્રોસેસ પૂરી થયા બાદ એટલે કે હપ્તા બાદ બહાર પાડવામાં આવે છે. સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણું શું આવશે આપણને ખ્યાલ જ છે, બેંક ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર, અરજી ખાતે અરજી નામ આવશે એટલે 9 લાખની અરજી મળે છે, અને અરજી વખતે કેટલા છે 10 રૂપિયા એ પણ ધ્યાનમાં લેવાના છે. 9 લાખ એને ગુણ્યા 10 કરશો એટલે આપણને મળશે 90 લાખ. ત્યારબાદ હવે આ જે અરજી વખતે 10 રૂપિયા મંગાવ્યા છે એમાં પ્રીમિયમ સહિત, મતલબ 7 રૂપિયા પ્રીમિયમ છે, 3 રૂપિયા અરજીના છે, પણ તમે શેર બહાર પાડ્યા છે 6 લાખ એટલે બેંક ખાતું પણ આમાં અસર મળશે. તો શું આવશે, ઇક્વિટી શેર અરજી ખાતે આ જ રકમ આવશે જે છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે
આપણે નેક્સ્ટમાં જોશું।